નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3માં એક્ઝામ્પલ 3ના બે દાખલાઓ જોયા. હવે એક્ઝામ્પલ 3 જે છે 5.3નો, એમાં બીજા આગળના જે દાખલાઓ છે તે જોઈએ. આ દાખલાઓ છે તેમાં શ્રેણી આપેલી હોતી નથી, પણ તેમાં માપ આપેલા હોય છે સીધા, અને ખૂટતી રકમો માગેલી હોય છે. હવે જોઈએ તો આવો દાખલો છે સ્વાધ્યાય 3નો ત્રીજો દાખલો, કે એક 12મું પદ આપ્યું છે 37, એ 12 બરાબર 12, ડી આપ્યું છે 3, તફાવત 3 આપ્યો છે, તો માગ્યું છે એ અને એસ 12 એટલે કે પ્રથમ પદ અને એસ 12 એટલે કે 12 પદનો સરવાળો, બરાબર છે. તો જોઈએ તો તમને એ 12 બરાબર 37 આપ્યું છે, તો અહીંથી ખ્યાલ આવી જાય કે આપણે જે ખૂણામાં જે આંકડો હોય તે શું હોય છે, એન હોય છે. તો આપણો એન બરાબર કેટલા છે રકમમાં, 12 છે. ઓકે, હવે જો એન છે, એ 12 આપ્યું છે, ડી આપ્યું છે, તો એ તો આસાનથી મળી જાય. કયું સૂત્ર છે, તો એ એન વાળું સૂત્ર, કે એન બરાબર એ વત્તા એન માઇનસ 1 એને ગુણ્યા ડી. ઓકે, જ્યારે એ એનની વાત કરીએ તો એન તરીકે કેટલા છે આપણી પાસે, 12 છે, તો કેટલા થશે, એ 12 બરાબર એ, તો એ તો શોધવાનું છે તો નહીં મૂકીએ, વત્તા એન માઇનસ 1, તો એન આપણી પાસે છે 12 માઇનસ 1 ગુણ્યા ડી, તો ડી પણ રકમ આપેલું છે 3. હવે એ 12 ની વાત છે, તો એ 12 પાછું આપણે રકમ આપેલું છે કેટલું છે 37, તો એની કિંમત મૂકી દઈશું આપણે, એને તો કરતા બનાવવાનું છે એટલે એમ નંબર જશે, 12 માંથી 1 જાય તો કેટલા વધશે 11, એને ગુણ્યા 3, તો 37 બરાબર એ વત્તા 11 3 થશે 33. 33 ને બરાબર ને આ બાજુ આવવા દો, એને કરતા બનાવવાનું છે, તો 33 છે તે 37 માંથી શું થશે 12 થશે, તો એ બરાબર કેટલા આવશે 4, તો આપણે પહેલો આન્સર મળે. ઓકે, હવે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો એસ 12. એસ 12 નું સૂત્ર તો બે છે, આપણે ખ્યાલ છે સરવાળા માટે બે સૂત્ર, એમાં છેલ્લું પદ હોય તો સૂત્ર સારું પડે, તો છેલ્લું પદ તો આપેલું છે ને એસ 12 એટલે 12, અને એસ 12 જ ગોતવાનું છે, બરાબર છે. સૂત્ર કયું છે આપણું, એસ એન બરાબર એન બાય 2 એ વત્તા એલ, એસ એન એન એટલે કેટલા છે આપણી પાસે 12 પદનો ગોતવાનો છે, એન બાય 2 એટલે કે 12 ભાગ્યા 2, એ એટલે પ્રથમ પદ આપણને મળ્યું, કેટલું મળ્યું 4, 4 વત્તા એન છે. હવે એન એટલે છેલ્લું પદ, તો છેલ્લું પદ આપણે કેટલું થશે એસ 12, શું કામ કે એસ 12 છે એટલે કે 12 પદનો સરવાળો ગોતવાનો કીધું છે, એમાં 12મું પદ એટલે કે એ 12 આપ્યું છે કેટલું 37, તો છેલ્લું પદ થશે, તો ત્યાં શું મૂકશું આપણે 37 મૂકશું. અહીં લખજો જાણકારી માટે કે એલ બરાબર શું છે આપણી પાસે, એ 12 છે. ઓકે, તો જોઈએ તો 12 ભાગ્યા 2 એટલે 6 થશે, 37 વત્તા 4 થશે 41, જવાબ કેટલો આવશે 246 એસ 12, તો આપણો ફાઇનલ આન્સર થયો. ઓકે, તો બે છે આપણા આન્સર છે માગેલા ક્વેશ્ચન, તો આ રીતે દાખલાઓ સોલ્વ કરવાના હોય છે. આગળનો દાખલો જોઈએ જે આજ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, ચોથો દાખલો કયો આવો છે, કે એ 3 બરાબર 15 એટલે કે ત્રીજું પદ આપ્યું છે 15, એસ 10 એટલે કે 10 પદનો સરવાળો આપ્યો છે 125, તો ડી અને એ 10 શોધો, ડી એટલે કે તફાવત ને એ 10 એટલે કે 10 પદ એટલે કે 10મું પદ, એ 10 એટલે 10મું પદ શોધો. હવે ડી શોધવું હોય તો આ બે જે સમીકરણ તમને આપ્યા છે તેમાં તમારે એ અને ડીના સ્વરૂપમાં ફેરવવાનું. તો જો એ 3 હોય તો એને તો આમ લખી શકો કે એ વત્તા 2D, એમ કહેવાય એ 3 ને, તો બરાબર કેટલા છે આપણી પાસે 15 છે, તો એક સમીકરણ થઈ ગયું. હવે એસ 10 125 આપ્યું છે, તો એને એ અને ડીના સ્વરૂપમાં ફેરવવું પડે, તો એને આપણે આ રીતે લખી શકીએ નહીં, જેમ એ 3ને લખીએ કે એ વત્તા 2D, પણ એસ 10 ને એવું લખી શકીએ નહીં, તો એના માટે શું કરશું, તો એના માટે આપણે એસનું સૂત્ર વાપરશું સરવાળા માટે. સૂત્ર કયું છે આપણું, કે એસ એન બરાબર એન બાય 2 ટુ એ વત્તા એન માઇનસ 1 એને ગુણ્યા ડી, આ સૂત્ર છે. હવે જો આના માટે એસ 10 એટલે મતલબ કે અહીંયા એન કેટલા થશે 10 થશે, આના માટે એન કેટલા થશે 10 થશે, તો જો એસ 10 અહીં લગાડીએ તો એન બાય 2 એટલે કે 10 ભાગ્યા 2, 2a એ તો છે જ નહીં તો આપણે 2a એમ જ રાખશું, વત્તા એન માઇનસ 1, તો એન કેટલા છે આપણી પાસે 10 માઇનસ 1, અને ડી તો શોધવાનો છે તો ડી પણ છે નહીં, તો જો એસ 10, તો એસ 10 ની પાછી કિંમત છે કેટલી છે 125, આ મૂકશું 125, 10 ભાગ્યા 2 એટલે થશે 5, આ તો 2a એમ જ રહેશે,
વત્તા 10 માઈનસ 1 એટલે 9 9 ગુણ્યા d એટલે કે 9d આ પાંચ જે ગુણાકારમાં છે ત્યાં છેદમાં જશે તો શું થશે 125 ના છેદમાં 5 બરાબર 2a વત્તા 9d તો જો 2a વત્તા 9d એ તો આપણે a અને d ના સ્વરૂપમાં લાવું એટલે આવી ગયું 125 ભાગ્યા 5 તો કેટલા થશે 5 2 10 5 5 25 એટલે 25 થશે બરાબર 2a વત્તા 9d આને કહે છે સમીકરણ 2 જો સમીકરણ 1 આપણે a3 ઉપરથી મળ્યું અને સમીકરણ 2 આપણે s10 ઉપરથી મળ્યું આ a અને d ના સ્વરૂપમાં બે સમીકરણ છે હવે બે સમીકરણનો આપણે શું કરશું લોપ કરશું ત્રીજા ચેપ્ટરમાં જે કરતા હતા એ તો સમીકરણ 1 અને 2 નો લોપ કરતા તો સમીકરણ 1 શું છે a વત્તા 2d બરાબર 15 આ સમીકરણ શું છે 2a વત્તા 9d બરાબર 25 હવે લોપ કરો તો કોઈ પણ એક પદ સરખું જોઈએ કા a વાળો ને કા d વાળો તો જો એક પણ પદ સરખું નથી તો સરખું કરવા માટે શું કરતા હતા તો કોઈ પણ એક સમીકરણ ને સામેના આંકડા વડે ગુણવાનું તો જો અહીંયા a છે ને અહીંયા 2a છે તો આ સમીકરણ કેટલા વડે ગુણવું પડે 2 વડે ગુણવું પડે તો 2 વડે ગુણીએ તો શું થશે 2a વત્તા 2 2 4d બરાબર 15 2 30 અહીંયા તો સમીકરણ આ છે 2a વત્તા 9d બરાબર 25 બરાબર છે બે સમીકરણનો લોપ કરવો તો એટલે બધા સમીકરણને મને સમાન બનાવવા પડે કોઈ પણ એક પદ તો એક પદ કા તો a સમાન બનાવવું તો કા d બનાવવું તો a બનાવવું સહેલું પડે કારણ કે ખાલી a છે અને 2a છે તો 2 વડે ગુણવા પડે પણ કોને ગુણવાના આખા સમીકરણને ગુણવાનું તો ગુણ્યા હવે નીચે ને બધાની ફરશે લોપ છે એટલે 2a 2a કેન્સલ 4d માઇનસ 9d તો કેટલા થશે માઇનસ 5d બરાબર 25 માં 30 માંથી 25 જશે તો 5 d ને કરતા બનાવું તો 5 ના છેદમાં માઇનસ 5 થશે આ તો d ની કિંમત કેટલી આવશે માઇનસ 1 તો આપણે d જે જોતો તો માઇનસ 1 એ મળી ઓકે હવે જે છે એ 10 ગોતવાનું છે તો a 10 શોધવા માટે આપણી પાસે a d અને n બધું જોઈએ તો આપણી પાસે એક સૂત્ર હજી છે કે a 10 શોધવે તો હું આમ કહી શકું a વત્તા 9d તો a અને d હોય તો મને s a 10 મળી જાય ને તો d તો છે મારી પાસે તો a ક્યાંથી ગોતીશ તો કે આ d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીશ એટલે મને a મળી જશે બહુ સિમ્પલ છે તો લખીએ કે આ સમીકરણ ધારો કે એક સમીકરણ આપણું આ હતું અને બીજું આ હતું તો સમીકરણ 1 માં d બરાબર માઇનસ 1 મૂકતા પહેલો આન્સર તો આપણો d આવી ગયો છે તો સમીકરણ 1 આ છે આપણું a વત્તા 2d છે અહીંયા શું મૂકશું આપણે માઇનસ 1 બરાબર 15 તો શું થશે a પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 2 બરાબર 15 a બરાબર કેટલા થશે તો માઇનસ 2 છે આ બાજુ જ્યારે શું થશે પ્લસ 2 થાય તો 15 ને 2 કેટલા થશે 17 થશે a બરાબર કેટલું આવ્યું 17 હવે a અને d મારી પાસે હોય તો a 10 આસાનથી શોધી શકું કઈ રીતે તો જુઓ a 10 શોધવું છે તો એને a વત્તા શું કહેવાય 9d કહેવાય તો a મારી પાસે 17 છે વત્તા 9 d છે આપણી પાસે માઇનસ 1 તો 17 9 એકા 9 પણ કેવા 9 માઇનસ 9 તો a 10 કેટલા મળી ગયા મને 8 મળ્યું બરાબર છે આ મારો આન્સર થઈ ગયો બહુ સિમ્પલ છે જે તમને આપેલું હોય એ માહિતી ઉપરથી પહેલા તો a અને d ગોતો a અને d મળી જાય એટલે કોઈ પણ વસ્તુ મળી જાય બે સમીકરણ a અને d કઈ રીતે મેળવશું તો જ્યારે પદ આપેલું હોય a ના સ્વરૂપમાં તો એને સીધું તમે a વત્તા 2d ના સ્વરૂપમાં કે a વત્તા 3d ના સ્વરૂપમાં લખી શકો પરંતુ જ્યારે s વાળું આપ્યું હોય તો એને તમે સીધું લખી શકો નહીં તો એને આપણે સૂત્ર લગાડવાનું સૂત્રમાં માત્ર જે ખૂણા ઉપર જે આંકડો આપ્યો હોય તે n ની જગ્યાએ મૂકવાનું a અને d ને ક્યાંય મૂકવાનું નથી એટલે એ પણ a અને d ના સ્વરૂપમાં આવે બે સમીકરણને લોપ કરીને ઉકેલો એટલે a અને d મળે અને એનો ઉપયોગ કરીને કોઈ પણ વસ્તુ માંગી હોય એ મળે આગળનો દાખલો જોઈએ પાંચમો દાખલો આવો છે વિદ્યાર્થી મિત્રો કે d બરાબર 5 આપેલો છે તફાવત 5 છે s 9 75 છે એટલે કે 9 પદનો સરવાળો આપ્યો છે 75 તો a શોધો અને a 9 શોધો a એટલે કે પ્રથમ પદ અને a 9 એટલે કે 9મું પદ બરાબર છે તો તમે d આપ્યો છે s તો આ બે માહિતી ઉપરથી તમારે a શોધવાનો છે તો d તો ઓલરેડી આપેલો છે એટલે ત્યાં એને કાંઈ સળી કરવાની હોય નહીં
પણ જો a9 s9 75 છે તો આપણે એને કહી શકીએ કે n બરાબર કેટલા સાના માટે 9 છે ઓકે તો s9 નું સૂત્ર છે 75 તો આપણે સૂત્ર લગાડીએ sn બરાબર n / 2 2a + n - 1 એને ગુણ્યા d જ્યારે s9 અહીંયા n છે એટલે આપણે કેટલા મૂકશું 9 મૂકશું તો s9 9 / n / 2 એટલે કે 9 / 2 એમ તરીકે આપણે 9 છે 2a એ તો ગોતવાનો છે તો એ મૂકશું નહીં તો 2a એમ જ રહેશે વત્તા n - 1 તો n આપણા કેટલા છે 9 - 1 d કેટલા છે એ રકમમાં છે 5 સાદુરૂપ આપીએ તો s9 તેની કિંમત મૂકશું આપણે કેટલી મૂકશું 75 આપણને આપેલી છે 9 / 2 તો એનું વેલ્યુ થશે નહીં તો એમ જ રહેશે 2a તો એનું પણ ન થાય કારણ કે એ તો શોધવાનો છે તો એ ક્યાંથી મૂકીએ 9 - 1 એટલે 8 8 5 40 થશે ઓકે હવે આ 2 છેદમાં છે તે આમ જ એટલે ગુણાકારમાં જાય તો 2 / 75 એટલે કેટલા થશે 150 9 વધ્યું શું 2a / 40 આ 9 જે છે તે ગુણાકાર થશે તો 150 / 9 / 2 18 a 9 4 36 એટલે કે 360 થશે એને મારે કરતા બનાવવો છે તો આ બાજુ એટલે કેવો થશે માઇનસ થશે તો 150 - 360 / 18 a બરાબર છે 150 ને આની બાદબાકી કરીએ તો વચ્ચે માઇનસ 210 બરાબર છે 150 માંથી 360 એટલે માઇનસ 210 / 18 a એને કરતા પણ છે તો 18 ક્યાં જશે માઇનસ 210 ના છેદમાં તો a / માઇનસ 210 ના છેદમાં 18 આવું થશે ઓકે હવે જો 210 એટલે કે 35 13 થશે અને 18 છે એટલે કે 35 6 210 અને 6 3 6 18 આવું થશે તો માઇનસ 35 ના છેદમાં 3 આવો ભાગ ચાલશે તો એની કિંમત કેટલી આવશે માઇનસ 35 ના છેદમાં 3 ઓકે હવે વાત કરીએ એ તો આપણને મળી ગયું એટલે આપણો એક આન્સર થઈ ગયો તૈયાર કે માઇનસ 35 ના છેદમાં 3 એ મળી હવે તો બહુ સિમ્પલ થયું એ 9 ગયોતું હોય તો કેમ ગોતીએ તો કે એ 9 જો શોધવો હોય તો એ વત્તા શું કહીએ આપણે 8 ડી કહીએ બરાબર ને તો એ તો આપણી પાસે છે કેટલો છે માઇનસ 35 ના છેદમાં 3 વત્તા 8 ડી તો 8 અને ડી એટલે કેટલા છે આપણી પાસે રકમમાં 5 આપેલા છે તો 8 / 5 તો જો માઇનસ 35 ના છેદમાં 3 તો એનું કાંઈ થાય નહીં 8 5 40 કાંઈ નહીં તો છેદમાં શું હોય 1 હોય ગુણાકાર કરી 3 1 3 ચોકડી ગુણાકાર 1 / માઇનસ 5 એટલે માઇનસ 35 3 4 12 એટલે 120 બાદબાકી કરીએ તો માઇનસ અને માઇનસ 35 ને 120 એટલે કેટલા આવે 85 ના છેદમાં 3 એ 9 અપૂર્ણાંકમાં આવે છે જુઓ તો 3 2 6 અને 3 5 25 તો આનો અપૂર્ણાંક થશે નહીં તો અહીં આન્સર તમારો પૂરો બરાબર છે તો એ 10 સોરી એ 9 અને 1 આ બે પદો આપેલી માહિતી પરથી મળે એ સોળો સૂત્ર આપ્યું હતું તો એમાં ડી નો ઉપયોગ કર્યો અને એન નો ઉપયોગ કરીને મેં એ ગોત્યો એ તો આપણે શોધવાનો હતો હવે એ અને ડી હોય તો આપણે કોઈ પણ વસ્તુ શોધી શકીએ આગળ આપણે જોઈએ નેક્સ્ટ દાખલાઓ જોઈ દઈએ મિત્રો એ અને ડી આપેલો છે એસએન 90 આપ્યું છે એસએન આપ્યું છે જોજો એન અને એએન માંગ્યું છે એન આપ્યું નથી બરાબર છે તો જો એસએન વાળું સૂત્ર આપણે પહેલાં લગાડીએ તો એસએન બરાબર એન / 2 2a / n - 1 એને / d sn છે આપણી પાસે કેટલું છે 90 છે તો sn મૂકશું 90 n / 2 n તો શોધવાના છે તો n આપણી પાસે છે નહીં 2a a છે આપણી પાસે 2 / 2 / n - 1 તો n નથી એટલે નહીં મૂકીએ d છે રકમમાં કેટલા છે 8 તો 2 છેદમાં છે ગુણાકારમાં જાય તો 90 સાથે ગુણાય એટલે 180 થશે n 2 2 4 / 8 નો ગુણાકાર n સાથે એટલે કે 8n 8 નો 1 સાથે એટલે 8 1 8 -
180 सदरूप आपीए एन कौश में चार माइनस आठ जाए एटले माइनस चार वधे आ आठ एन चार माइनस आठ एटले माइनस चार। चलो 180 एन नो गुणाकार बने साथ थाय तो आठ गुणिया एन एट्ले आठ एन नो वर्ग थशे ने बे वार एन ओछा चार गुणिया एन एट्ले चार एन 180 आमांथी शुं थशे तो के चार सामान्य निकळे चार सामान्य काढू तो शुं वधे टू एन नो वर्ग माइनस चार बे आवे एटले खाली एन वधे आ चार क्यां जशे 180 ना छेद में 180 ना छेद में चार बराबर टू एन नो वर्ग माइनस एन 180 भाग्या चार करिए तो केटला आवे 45 बराबर टू एन नो वर्ग माइनस एन। बीजेथी मित्रों समीकरण आयु बराबर है तो जोईए तो टू एन माइनस एन है प्लस 45 है बराबर ने आ बाजू एटले माइनस थशे टू एन नो वर्ग माइनस एन 45 आ बाजू आवे एटले माइनस 45 बराबर 0। આના શું પાડવાના છે? હવે અવયવ પાડવાના છે તો ત્રણ પદના અવયવ તમે નવમા ધોરણમાં પણ શીખી ગયા છો કે જ્યારે ત્રણ પદના અવયવ પાડવા હોય તો પ્રથમ પદનો જે સહગુણક હોય તે અને અંતિમ પદ બંનેનો ગુણાકાર થાય એટલી રકમ લાવવાની અને વચ્ચેના જેટલો સરવાળો લાવવાનો। તો જો બે ગુણ્યા માઇનસ 45 તો કેટલા થશે? માઇનસ 90 થશે। તો ગુણાકાર 90 આવે અને સરવાળો માઇનસ 1 આવે એવા બે કયા આંકડા? તો આપણને ખ્યાલ છે એવા આંકડા છે 10 અને 9। 10 9 થશે 90 અને 9 માંથી 10 જાય તો વધે માઇનસ 1 બરોબર। તો લખીએ તો 2n નો વર્ગ વત્તા આ 10 અને 9 છે એમાં 10 ને માઇનસ રાખશું અને 9 ને કેવા રાખશું? આપણે વત્તા રાખશું ને કારણ કે માઇનસ લાવવાનો છે અહીં। તો વત્તા 9n અથવા તો પહેલાં લખીએ માઇનસ 10n વત્તા 9n માઇનસ 45 બરાબર 0। જો માઇનસ 10 વત્તા 9n તો માઇનસ n આવે અને માઇનસ 10 ગુણ્યા 9 તો થાય ને માઇનસ 90 ઓકે। ચાલો બે બેની જોડ બનાવીએ આ બંને અને આ બંને તો આમાંથી શું સામાન્ય નીકળે? તો 2n સામાન્ય નીકળે તો વધે શું? n માઇનસ 2 5 એટલે 5 અહીંયાથી સામાન્ય નીકળશે 9 તો વધે શું? n માઇનસ 9 5 45 એટલે અહીંયા પણ 5 બરાબર 0। બંને કૌંસ સમાન આવ્યા છે તો એ સામાન્ય નીકળે n માઇનસ 5 અને 2n વત્તા 9 વધે 2n વત્તા 9 બરાબર 0। બંનેને શું કરશું? 0 સાથે સરખાવશું। આ તમે જાણો છો n માઇનસ 5 બરાબર 0 અથવા 2n પ્લસ 9 બરાબર 0। n બરાબર થશે 5 અને અહીંયા થશે 2n બરાબર પ્લસ 9 આ બાજુ હોય તો માઇનસ 9 અને n બરાબર માઇનસ 9 ના છેદમાં થશે 2। તો આ જે એનની બે કિંમતો આવી તો બે કિંમતોમાં આપણે જાણીએ છીએ કે એન એટલે સંખ્યા, કેટલા પદની સંખ્યા થાય ને, શ્રેણીના પદોની સંખ્યા, તો એ ક્યારે અપૂર્ણાંક કે ઋણ હોય નહીં। તો એનની કિંમત આ શક્ય નથી કારણ કે કેવી છે? ઋણ છે અને અપૂર્ણાંક છે। તો એન બરાબર કેટલા મળી ગયા આપણને? 5 એટલે કે આપણો પહેલો જવાબ જે છે તે આપણને મળી ગયો ઓકે। હવે આપણે એ એન શોધવાના છે બરાબર છે। તો એ એન શોધશું એટલે કે એ એનું સૂત્ર લગાડશું તો આમાંથી આગળ દાખલો ગણીએ આપણે એ એન શોધવાનું છે તો એ એન બરાબર સૂત્ર આવું છે એ વત્તા એન માઇનસ 1 એને ગુણ્યા ડી। તો એ એન આપણે શોધવાનું છે તે લખશું નહીં। એ આપણી પાસે છે કેટલા છે? 2 વત્તા એન માઇનસ 1 તો એન આપણને કેટલા મળ્યા? આપણને 5 મળ્યા છે તો 5 માઇનસ 1 ડી આપણને આપેલા છે કેટલા? 8। તો શું થશે? 2 વત્તા 4 ગુણ્યા 8 તો 2 વત્તા 4 8 32 32 ને 2 થશે 34। તો એ એન એટલે કે કેટલા આવ્યા આપણા? 34 આન્સર આવે। તો આ રીતે બંને જવાબ મેળવવાના હોય છે। આગળનો દાખલો આપણે જોઈએ। નેક્સ્ટ દાખલો આવો છે કે એ આપો છે, એ એન આપો છે, એસ એન આપો છે તો એન અને ડી શોધવાનો છે। તો તમે જુઓ છો કે એ એન આપ્યો છે મને 62, એસ એન આપ્યો છે 210। હવે એનો ઉપયોગ કરીને ડી અને એન બંને શોધવાનું છે તો અહીંયા જોઈએ આપણે તો જે આ એ એન છે એનું સૂત્ર લગાડી શકું, કયું લગાડી શકું? તો કે એ વત્તા એન માઇનસ 1 ડી 1 બરાબર છે। પણ એના પહેલાં એનો ઉપયોગ ક્યાં થશે? મારે અહીંયા થશે, જુઓ
an અને sn આપ્યું છે તો sn વાળા બે સૂત્ર છે એક મોટું સૂત્ર છે એક નાનું સૂત્ર છે નાનું સૂત્રમાં શું આવે છેલ્લું પદ અને પ્રથમ પદ બે જોઈએ તો છેલ્લું પદ આપણે અહીં શું થશે an થશે ને કેમ કે જો અહીંયા sn છે અહીંયા an છે એનો મતલબ કે જેટલા પદ છે એટલાનો અહીંયા સરવાળો છે એટલે છેલ્લું પદ થશે an તો જો sn વાળું સૂત્ર લગાડીએ કે sn બરાબર n / 2 a વત્તા an હવે ને અહીંયા l પણ કહી શકું ને an પણ કહી શકું તો જો तो एस एन मैं आपको केटलू 210 एन तो जो तो नहीं लखी ए एट प्रथम पद 8 वत्ता ए एन एट 62 बराबर ने एस एन वालों सूत्र है एल है एन कहते अगर बात थी थी तो एन तरीके 62 छेद तो जो 210 बराबर एन भाग्या बे के 70 210 बराबर छेद उड़े 35 बे सित्तेर तो शू थ एन गुणिया 35 आयु एन ने करता बनाव तो 210 ना छेद में शू थे 35 थे 35 नो भाग चाले 35 6 थे 210 तो एन की किंमत अपने 6 मळे हवे गोतवानो छे मारे डी तो जारे मारी पासे एन होय ए होय ए एन होय तो डी तो मळे छे सूत्र कयु छे आपणुं एन बराबर ए वत्ता एन माइनस 1 एने गुणिया डी तो ए एन मारी पासे छे केटलू छे 62 ए केटला छे 8 एन माइनस 1 तो एन ने गोत्या छे केटला छे 6 छे तो 6 माइनस 1 डी तो शोधवाना छे जो 62 बराबर 8 वत्ता शू थशे 5 डी बराबर 8 छे आ बाजू एटले माइनस थशे तो 62 माइनस 8 बराबर 5 डी थशे बराबर आमाथी 8 बात करिए तो केटला वधशे 54 वधशे बराबर 54 बराबर 5 डी डी ने हूँ करता बनाव 54 भाग्या थशे 5 तो आ छे मारा डी नी किंमत आ छे मारो एन बहुत सीम्पल छे विद्यार्थी मित्रों और काई लांबी प्रोसेस करवाथी मात्र सूत्र याद होवा जोईए अने जे माहिती आपेली होय छे तेना उपरथी खूटती माहितीओ शोधवानी छे ए अने डी जो मळी जाय कोई पण वस्तु तमे शोधी शको छो आगळना दाखलाओ आपुं छुं प्रेक्टिस माटे वधारे वधारे प्रेक्टिस करजो खूब सारा दाखलाओ छे आगळना लेक्चरमां मळशुं त्यारे बीजा दाखलाओ जोशुं नमस्कार।